હેલો એ નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું લીના દાહોદરિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જે ધોરણ 5માં ચેપ્ટર 6 જોઈ રહ્યા છીએ એમાં આપણે આગળના લેક્ચરમાં અવયવી શોધતા શીખી ગયા છીએ બરાબર હવે આપણે અહીંયા સામાન્ય અવયવી શોધવાના છે જેમાં આપણે સામાન્ય અવયવ શોધતા એની જેમ જ આપણે સામાન્ય અવયવી શોધવાનો છે માત્ર ફેર એટલો કે ત્યાં આપણે સંખ્યાના અવયવ શોધતા અહીંયા આપણે સંખ્યાઓના અવયવી શોધીએ પછી માં ક્યાં ક્યાં સરખા છે એ આપણે શોધવાના છે તો હવે આપણે અવયવી શોધવાનું તો આપણે માટે સેલું છે કે કોઈ પણ સંખ્યા હોય એનો આપો ઘડીએ બરાબર તો પહેલા આપણે જો અહીંયા આપણે બે થી વધારે સામાન્ય એટલે સરખું આપણે શીખી ગયા સામાન્ય એટલે સરખું કે જો આપણે અવયવ કીધા હોય સામાન્ય અવયવ તો આપણે આપણને જેટલી સંખ્યા આપેલી હોય એના શું શોધવાના અવયવ પછી એમાંથી ક્યાં ક્યાં સરખા છે એ આપણા સામાન્ય અવયવ બને છે સામાન્ય અવયવીમાં પણ એમ જ કે આપણને બે કે બે થી વધારે સંખ્યાઓ આપેલી હોય એના આપણે શું શોધવાના છે પહેલા અવયવી શોધવાના છે પછી જોવાનું છે કે એમાં ક્યાં ક્યાં અવયવી એવા છે કે જે એક સમાન છે એ શું બને છે સામાન્ય અવયવી તો અહીંયા આપણી પાસે ત્રણ અને ચાર ના અવયવી તો પહેલા આપણે ત્રણ ના અવયવી શોધી લઈએ તો ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ તેરી નવ ત્રણ ચો બાર ત્રણ પંચા પંદર ત્રણ છ અઢાર ત્રણ સત્તા એકવીસ ત્રણ અઠા ચોવીસ ત્રણ નવા સત્યાવીસ અને ત્રણ દાન ત્રીસ હવે જો અહીંયા આપણે દસ સુધીના ત્રણ દાન ત્રીસ સુધીના અવયવી શોધેલા છે આપણે પ્રથમ ત્રણ અહીંયા આપણને અવયવી જે છે અવયવી અસંખ્ય હોય છે એ આપણે જોઈ ગયા છીએ પણ આપણે માત્ર પેલા ત્રણ એવા સરખા સરખા હોય એ જ અવયવી શોધવાના છે તો જો હવે આપણે અહીંયા ત્રણ નો ગુણ્યો ત્રીસ સુધી ત્રણ દાન ત્રીસ સુધી આપણે અવયવી શોધેલા છે જો ત્રીસ સુધીમાં આપણને ત્રણ સમાન અવયવી ન મળે ત્રણ સરખા અવયવી ન મળે તો આપણે આગળ વધવું પડશે ત્રણ ગુણ્યા દસ ત્રીસ પછી ત્રણ ગુણ્યા અગિયાર ત્રણ ગુણ્યા બાર ત્રણ ગુણ્યા તેર એવી રીતે પેલા આપણે જોઈ લઈએ બરાબર હવે ચાર ના અવયવી આ જ પ્રમાણે ચાર એકા ચાર ચાર દુ આઠ ચાર તેરી બાર ચોકે ચોકે સોળ ચાર પંચા વીસ ચાર છ ચોવીસ ચાર સત્તા અઠ્યાવીસ ચાર અઠા બત્રીસ ચાર નવા છત્રીસ અને ચાર ના ચાલીસ અહીંયા બે ના આપણે દસ દસ સુધીના અવયવી શોધેલા છે જો આ દસ દસ સુધીના અવયવીમાં આપણને પેલા ત્રણ અવયવી ન મળે સરખા તો આપણે આગળ વધવું પડશે તો જો એ ક્યાં ક્યાં અવયવી સરખા છે જો પેલું છે બાર અને બાર બાર જે છે એ ત્રણ ના અવયવીમાં પણ છે અને ચાર ના અવયવીમાં પણ છે એ સિવાય ચોવીસ બરાબર અને ચોવીસ આ સિવાય જો એકય અવયવી સરખા મળતા આપણે પેલા ત્રણ અવયવી જોઈ છે પેલા એ મળ્યો બાર પછી મળ્યા ચોવીસ તો હવે આપણે હજી આગળ વધવું પડશે બરાબર તો આપણે ત્રણ ના ગુણ્યામાં આપણે આગળ વધીએ તો ત્રણ ના ત્રીસ ત્રણ ગુણ્યા અગિયાર એટલે અગિયાર તેરી તેત્રીસ પછી ત્રણ ગુણ્યા બાર એટલે બાર તેરી છત્રીસ પછી તો કે ત્રણ ગુણ્યા તેર તેર તેરી ઓગણચાલીસ હવે જો અહીંયા આપણને છત્રીસ અને છત્રીસ બે સરખા મળી ગયા બરાબર તો જો પેલો અવયવી બાર બીજો ચોવીસ અને ત્રીજો છત્રીસ તો આપણે પેલા માત્ર પ્રથમ ત્રણ જોતા હતા પ્રથમ ત્રણ આપણને મળી ગયા છે તો હવે આપણે આગળ ગુણ્યામાં વધવાની જરૂર નથી તો સામાન્ય અવયવી સામાન્ય એટલે સરખા અવયવી સૌથી પહેલા બાર પછી ચોવીસ અને પછી છત્રીસ પ્રથમ ત્રણ સામાન્ય અવયવી આપણને મળી ગયા છે બાર ચોવીસ અને છત્રીસ જો અહીંયા તમે અહીંયા પણ તમે ચેક કરી શકો છો જો પેલો અવયવી આપણને શું મળ્યો બાર અહીંયા આપણને જે પેલો અવયવી હોય એનો જ આપણને ઘડીયો મળશે ટૂંકમાં અહીંયા બાર તો બાર એકા બાર બાર દુ ચોવીસ બાર તેરી છત્રીસ તો અહીંયા આપણને જે પેલો અવયવી મળે એનો જે ઘડીયો હોય એમાં આપણે પ્રથમ ત્રણ તો બાર એકા બાર બાર દુ ચોવીસ બાર તેરી છત્રીસ તો આપણે છત્રીસ સુધી આગળ વધવાનું બે માં આપણને છત્રીસ મળી જાય પછી આપણે અવયવી વધારે અવયવી શોધવાની જરૂર નથી એટલે આ પણ તમારે ચેક કરી લેવાનું કે અહીંયા આપણને પેલો જે અવયવી હોય એનો અહીંયા ઘડીયો હોય અહીંયા બરાબર છ હોય તો છ એકા છ છ દુ બાર છ તેરી અઢાર બરાબર આપણે ચેક કરી શકાય છે કે આ અવયવી સાચા છે કે ખોટા છે
તો આ એક્ઝામ્પલ જે છે તમારી બુકમાં તમારે નોટ ડાઉન કરી લેવાનું છે. હવે આપણે ફરીથી નેક્સ્ટ વિડિયોમાં મળીશું.